ગુડ મોર્નિંગ ગુજરાત. વાત છે રમેશ કાકાની. હા, એ જ રમેશ કાકા, સૈવલના પપ્પા. રમેશ કાકા એક નવો સ્માર્ટફોન ખરીદ્યો છે. અત્યાર સુધી તેઓ સાદો કીપેડવાળો ફોન વાપરતા હતા. હવે નવો સ્માર્ટફોન ખરીદ્યો છે, પણ એમાં એમને સમજણ ઓછી પડે છે. તો એમને જ્યારે જ્યારે પણ સમજણ ના પડે એટલે એ સૈવલને પ્રશ્ન કરે કે બેટા સૈવલ, આમાં શું થાય, આમાં શું થાય. એક બે દિવસ વીતે છે અને રમેશ કાકાને પ્રશ્ન થાય છે કે બેટા સૈવલ, આપણે આમ વોટ્સએપમાં કોન્ટેક નંબર સેન્ડ કરવો હોય તો કેવી રીતે કરવાનું? તો સૈવલ એમને પ્રેમથી શીખવાડે છે કે પપ્પા, આવી આવી રીતે સેન્ડ થઈ જાય. પપ્પા કે ઓકે દીકરા, આ તો બહુ સાવ સહેલું છે. એક બે દિવસ વીતે છે, ફરીથી રમેશ કાકાને પ્રશ્ન થાય કે બેટા, વોટ્સએપમાં ફોટો કેવી રીતે સેન્ડ કરવાના? ત્યારે સૈવલ થોડો અકળાય છે કે પપ્પા, લાસ્ટ ટાઈમ તો તમને શીખવાડ્યું હતું બસ એવી રીતે સેન્ડ કરવાના, અને પછી બતાવે છે કે આવી આવી રીતે સેન્ડ કરવાના. પપ્પા કે ઓકે દીકરા. ફરીથી એક બે દિવસ વીતે છે અને ફરીથી રમેશ કાકાને પ્રશ્ન થાય છે કે દીકરા, વોટ્સએપમાં આપણે ડીપી કેવી રીતે સેટ કરવાનું? ત્યારે સૈવલ અકળાય છે કે શું પપ્પા, વારે વારે તમે મને જ પૂછપૂછ કરો છો નાની નાની વાતે. તમને ફોન વાપરતા ના આવડતો હોય તો શું કરવા નવો સ્માર્ટફોન લીધો છે? દોસ્તો, અહીં વાત છે સૈવલની. સૈવલને ખબર નહોતી કે એ જ્યારે 4 વર્ષનો હતો ત્યારે એના પપ્પા એને રોજ નજીકના એક ગાર્ડનમાં રમવા માટે લઈ જતા હતા. ત્યારે તે એક બાંકડા ઉપર બેસીને બાજુમાં એક ઝાડ ઉપર બેસેલા પક્ષીને જોઈને રોજ એના પપ્પાને પ્રશ્ન પૂછે કે પપ્પા, પેલું શું છે? ત્યારે રમેશ કાકા પ્રેમથી એને સમજાવતા કે બેટા, એને કાગડો કહેવાય. બીજા દિવસે પણ સૈવલ સેમ પ્રશ્ન પૂછે છે કે પપ્પા, પેલું શું છે? ત્યારે રમેશ કાકા ફરીથી એને પ્રેમથી જવાબ આપે છે કે બેટા, એને કાગડો કહેવાય. આવું સતત 15-20 દિવસ ચાલ્યું હશે, પણ દર વખતે રમેશ કાકાએ એને પ્રેમથી જ જવાબ આપેલો. કારણ કે રમેશ કાકાને ખબર હતી કે દીકરો ના સમજશે, તો આજે સૈવલને સમજવાની જરૂર હતી કે પપ્પાને ટેકનોલોજીમાં ઓછી ખબર પડે છે તો આપણે શીખવાડીએ, નહીં કે ગુસ્સે થઈએ. શું દોસ્તો, તમારે અને તમારા ફાધરને નાની નાની વાતે આવો અનબનાવ થાય છે? જો થતો હોય તો એક પુત્ર તરીકે તમારી જવાબદારી બને છે કે હવે સમજવાનો સમય તમારો છે. તો દોસ્તો, આજના દિવસની શરૂઆત કરીએ પહેલાં આપણો આપણા વડીલો પ્રત્યેનો અભિગમ થોડો બદલીએ, એવી શુભકામના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. હું છું તમારો દોસ્ત અને હોસ્ટ આરજે મયુર. જો દોસ્તો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો આવા જ મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાંભળવા માટે સાંભળતા રહો ગુજરાતી પણ.